આજે આપણે ભણવાના છીએ ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાનમાં પ્રકરણ નંબર 1 ચાલો ઇતિહાસ જાણીએ. તો અગાઉના વિડીયો લેક્ચરની અંદર આપણે ઇતિહાસ જાણવાના ઘણા બધા સ્ત્રોત વિશેની માહિતીઓ મેળવી ચૂક્યા છે અને આજનો આપણો ટોપિક છે ઇતિહાસના અભ્યાસીઓ, જેમ કે પુરાતત્વશાસ્ત્રીઓ, ઇતિહાસકારો અને પ્રવાસીઓ, કે જેઓ આપણને જે પણ કઈ માહિતી છે એ બધી આપણને માહિતીઓ આપો પુરાતત્વશાસ્ત્રીઓ, ઇતિહાસકારો અને પ્રવાસીઓ આપે છે, બરોબર. એટલે કે એ આવી બધી અલગ અલગ જગ્યાઓ જઈ તેનું સંશોધન કરે છે, ખોદકામ કરે છે અને એમાંથી આપણને આ બધી પુરાતત્વ વિશે, એટલે કે જૂના જમાનાની એ સમયની આપણને આવી બધી માહિતીઓ આપતા હોય છે. તો ઇતિહાસ એટલે માનવ સમાજનો ભૂતકાળ જાણવા આપણને પુરાતત્વશાસ્ત્રીઓ જાણવા આપણને પુરાતત્વશાસ્ત્રીઓ, જેને અંગ્રેજીમાં આપણે આર્કિયોલોજિસ્ટ કહીએ છીએ, અથવા તો જે સંશોધન કરી આપણને આવી બધી માહિતીઓ આપતા હોય છે. તો ઇતિહાસ એટલે માનવ સમાજનો ભૂતકાળ એ કોણ જાણે છે? તો કે આવો પુરાતત્વશાસ્ત્રીઓ, કે જેને અંગ્રેજીમાં આર્કિયોલોજિસ્ટ આપણે તરીકે પણ એને ઓળખીએ છીએ, અને તેઓ આપણને સંશોધન કરે છે, જૂના જમાનાના પ્રાચીન સમયની સંશોધન કરે અને એના ઉપરથી આપણને આવી માહિતીઓ આપતા હોય છે. હવે તેઓ શું કરે છે? તો કે તેઓ પ્રાચીન સ્થળો પર જઈ ઉત્ખનન કરે છે. ઉત્ખનન એટલે ખોદકામ. પ્રાચીન સમયની અંદર તેઓ જે પ્રાચીન સ્થળો હોય એના ઉપર જઈ અને ઉત્ખનન એટલે ખોદકામ કરે છે, અને ખોદકામ કરીને મકાનો, સિક્કા, ઈંટો, પથ્થરો, ઓજારો અને ખોરાકના નમૂના, મનુષ્યો અને પ્રાણીઓના હાડકા વગેરેને શોધી અને તેનો અભ્યાસ કરી અને તે સમયના માનવીની સંસ્કૃતિથી આપણને અવગત એટલે કે જાણકારી આપે છે, અથવા તો જાણ કરે છે, બરોબર. એટલે કે આવી આપણને માહિતીથી જાણકારી આપે છે, જાણકાર કરે છે એટલે કે અવગત કરે છે. તો કઈ કઈ વસ્તુ? તો કે આ જે પુરાતત્વ શાસ્ત્રીઓ છે એ આવા અલગ અલગ જગ્યાએ જઈ ત્યાં ખોદકામ કરે અને તે દરમિયાન એમાંથી મળતા મકાનો છે, સિક્કાઓ છે, ઈંટો, પથ્થરો, ઓજારો હોય, કેટલાક પથ્થરના ને એવા બધા ઓજારો, ખોરાકના નમૂના, મનુષ્યો અને પ્રાણીઓના હાડકા વગેરે શોધે, એટલે કે આવું જે પણ કઈ ખોદકામ દરમિયાન આપણને એને મળે છે એના વિષયની ઉપર વધારે ને વધારે સંશોધન કરે અને સંશોધન કરી, બરોબર, સંશોધન કરી અભ્યાસ કરે ને એ સમયના માનવોની સંસ્કૃતિથી આપણને શું કરે છે? જાણકાર બનાવે છે. પ્રાચીન કાળથી મનુષ્ય એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે પ્રવાસ કરતો રહ્યો છે. તો ઘણા બધા લોકો આપણે જોઈએ પ્રાચીન સમય એક જગ્યાએથી બીજી જગ્યાએ બધે પ્રવાસ કરતા, તો એ સમયે પણ ઘણા પ્રવાસીઓ શું કરતા? તો કે બીજા દેશમાં જઈ અને ત્યાંના જીવનની નોંધ પણ કરતા હતા. ઘણા લોકોને આવી ટેવ હોય કે ફરવા જાય એટલે ત્યાં જે પણ કઈ હોય એની શું કરતા હોય? નોંધ. તો એની જેમ એ સમયના ઘણા પ્રવાસીઓ બીજા દેશોની અંદર ફરવા જાય તો આવી ઘણી બધી નોંધ કરતા અને એના ઉપરથી, એટલે કે આવા પ્રવાસીઓના પ્રવાસ વર્ણનમાંથી આપણને જે તે દેશના ઇતિહાસ અને સંસ્કૃતિની શું મળે? જાણકારી. એટલે કે એ પ્રવાસીઓએ જે પણ કઈ વર્ણન કર્યું હોય એના ઉપરથી આપણને તે દેશની અને તે સંસ્કૃતિની શું મળે છે? માહિતી. તેમાં મેક્સેનિસ, પ્લિની, ફાયાન, યુએન્સવાંગ જેવા મુસાફરોનો સમાવેશ થાય છે. એટલે કે આવા બધા મુસાફરોએ એ સમયની અંદર અલગ અલગ જગ્યાએ પ્રવાસ કર્યો અને એણે પોતાના પ્રવાસ સમય દરમિયાન ઘણું બધું પ્રવાસનું વર્ણન કર્યું અને તેમાંથી આપણને આવી બધી શું મળે છે? માહિતી. ત્યારબાદ પુરાતત્વશાસ્ત્રીઓ અને ઇતિહાસકારોના સંશોધનમાંથી આપણને ઉત્તર પશ્ચિમ ભારતમાં સિંધુ નદીના કિનારે પાંગરેલી મહાન સભ્યતાના શું થયા છે? દર્શન. એટલે કે આપણા ભારતમાં સિંધુ નદીના સંસ્કૃત, સિંધુ નદીના ખીણે જ જે શરૂઆત થઈ માનવીએ રહેવાનો વસવાટ કર્યો અને ત્યાંથી જે અલગ અલગ શરૂઆત થઈ છે એ સિંધુ નદીના કિનારે પાંગરેલી મહાન સભ્યતાના આપણને દર્શન એ આ પુરાતત્વશાસ્ત્રીઓ અને ઇતિહાસકારોના કારણે જ છે. કારણ કે એણે આવી બધી જગ્યાએ અલગ અલગ જગ્યાએ જઈ માહિતી મેળવી, સંશોધન કર્યું, ખોદકામ કર્યું, તો કહી શકાય કે તેનાથી જ આપણને સિંધુ નદીના કિનારે જે મહાન સભ્યતાથી જે લોકો રહેતા હતા એની સભ્યતાના આપણને દર્શન થયા છે. ભારતમાં આજથી 4500 વર્ષ પહેલા અનેક શહેરો અસ્તિત્વમાં હતા. શું કીધું છે? કે ભારતમાં આજથી 4500 વર્ષ પહેલા પણ ઘણા બધા શહેરો હતા અને એની માહિતી પણ આપણને આ પુરાતત્વશાસ્ત્રીઓએ જ આપેલી છે. અને એ જ રીતે
ગંગા નદીની આસપાસના ક્ષેત્રોમાં આજથી 2500 વર્ષ પહેલા ઘણા બધા શહેરોનો વિકાસ થયો હતો તે પણ આપણે જાણી શકીએ છીએ. એટલે કે વિશ્વની અંદર ઘણા બધા 4500 વર્ષ પહેલા ઘણા બધા શહેરો હતા અને આપણી ભારતમાં ગંગા નદીની આસપાસના ક્ષેત્રોમાં પણ 2500 વર્ષ પહેલા ઘણા બધા શહેરોનો વિકાસ થયો એવું આપણે કહી શકીએ છીએ. અને આમ તમે જુઓ તો કોઈ પણ શહેરનો વિકાસ એ નદીના કિનારે જ હોય છે. તમે કોઈ પણ શહેર લઈ લો બરોબર, તેની આસપાસ જો નદી હોય એટલે કે તેમાંથી આપણને રોજિંદા જીવનમાં પાણી મળી રહે, તો એના કારણે જ ઘણી બધી નદીઓની આસપાસના વિસ્તારની અંદર ઘણા બધા શહેરોનો વિકાસ થયો છે. આ બધા સાધનોથી તે સમયના માનવ સમાજના રીતિ રિવાજો, ખોરાક પોશાક અને ટેકનોલોજી તથા સંસ્કૃતિની શું મળે છે? માહિતી. તો આ બધા સાધનોથી આપણને શું શું માહિતી મળે? તો કે એ સમયના રીતિ રિવાજો છે, ખોરાક, એનો પોશાક, ટેકનોલોજી તથા સંસ્કૃતિને આપણને શું મળે છે? માહિતી. અને ભારતના અનેક શહેરો અને ગામડાઓ શોધી તેમણે આપણને કપાસ, જવ, ઘઉં ઉપરાંત તે સમયના પ્રાણીઓની પણ શું આપેલી છે? માહિતી. એટલે કે આવા બધા પુરાતત્વ સાથે ઘણા બધા શહેરો શોધ્યા અને ઘણા બધા ગામડાઓ શોધી તેમાં કઈ કઈ જગ્યાએ કયો કયો પાક અને કેવા પ્રાણીઓ રહે છે એની પણ આપણને શું આપેલી છે? માહિતી. ઇતિહાસકારો એ ભૂતકાળનું અધ્યયન કરનારા મહત્વના શું છે? વિદ્વાન. બરોબર, એટલે કે ઇતિહાસકારો ભૂતકાળનું અધ્યયન એટલે કે પોતે એને ઉપર નિરીક્ષણ કરે, સંશોધન કરે અને એની જે ભૂતકાળની માહિતી હોય એના ઉપરથી આપણને એ સમયના જે પણ કઈ માહિતી હોય એ આપણને આપે છે. એટલે કહી શકાય કે ભૂતકાળનું અધ્યયન કરનારા મહત્વના વિદ્વાનો છે. તેઓ મળી આવેલા સંશોધનોનું વર્ગીકરણ કરે છે, સંશોધન કરે છે, હસ્તપ્રતો, દસ્તાવેજો અને અભિલેખોમાંથી માહિતી શું કરે છે? એકત્રિત કરે છે અને પછી યોગ્ય રીતે તેનું આલેખન કરે છે. શું શું કરે છે? તો કે ઇતિહાસકારો ભૂતકાળનું અધ્યયન કરનારા મહત્વના વિદ્વાન હવે કઈ શું શું કરે? તો કે તેઓ મળી આવેલા સાધનો હોય એનું શું કરે? પહેલા તો અલગ અલગ વર્ગીકરણ, પછી એનું સંશોધન કરે છે, ત્યારબાદ હસ્તપ્રતો એટલે આપણે શીખી ગયા તાડપત્ર, ભોજપત્ર, શિલાલેખ, અભિલેખ, તામ્રપત્ર, આ બધા જે હસ્તપ્રતો છે, દસ્તાવેજો છે, કેટલાક અભિલેખો છે એનામાં એની માહિતી બધી એકત્રિત કરે અને પછી એનું યોગ્ય રીતે શું કરે છે? આલેખન. અને પછી પુરાતત્વ શાસ્ત્રીઓ અને ઇતિહાસકારો એ ભૂતકાળને આપણી સમક્ષ શું કરે છે? જીવંત એટલે કે આપણી સમક્ષ રજૂ કરે છે.